राज्य सरकार द्वारा माफी योजना जाहिर कराई थी, जेमां 31 मे 2019 सुधी कायमी धोरणे बंध थयेला वीज जोडाण वाळा ग्राहको के बिन ग्राहकोना बाकी निकळता लेणानी वसूलात माटे वीज बिल माफी योजनामां 500 रूपिया भरी बाकीना वीज बिल माफ करवामां आवशे। पंचमहालना ગોધરામાં લગભગ 500 જેટલા ગ્રાહકોએ આ યોજનાનો સ્થળ પર જ નાણાં ચૂકવ્યા હતા અને તેઓએ વીજ માફીનો લાભ પણ આપવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે વીજ વિતરણ કંપનીઓ તેમની બાકી વીજ બિલની રકમ ઝડપથી વસૂલ કરી શકે અને કાયમી બંધ થયેલા વીજ કનેક્શનને ગ્રાહકો ફરી કાર્યરત કરી શકે તે હેતુથી એક વખતની રાહતના પગલે હવે તરફથી રાજ્ય સરકાર દ્વારા માફી યોજનાની જાહેરાત કરાઈ હતી, જેનાથી વીજ બિલની બાકી રકમને કારણે વીજળીથી વંચિત રહેલા લોકોને ફરી વીજળી જોડાણ મળી શકે અને સરકારના સૌને વીજળી ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશને પરિપૂર્ણ કરવાના હેતુથી આ અમલી કરવામાં આવી છે। લોકોએ આ બહોળી સંખ્યામાં યોજનાનો લાભ લીધો હતો। આ પ્રસંગે પંચમહાલના સાંસદ નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના મધ્ય ગુજરાત વીજ કંપનીના વિભાગીય કર્મચારીઓના કચેરીઓના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના ગોધરા ઇસ્ટ સબડિવિઝનમાં આપણે માફીની યોજના જે ગુજરાત સરકારે ડિક્લેર કરી છે એ સ્કીમ માટે અમે કેમ્પ રાખેલો હતો અને કેમ્પની થોડીક માહિતી આપને આપું તો એમાં 31/1/2019 રોજે જે કનેક્શન કાયમી ધોરણે કપાઈ ગયેલા હોય તેવાને તેવા ગ્રાહકો કે બિન ગ્રાહકો હોય તેવાને આ લાભ જે સરકારે ડિક્લેર કર્યું છે એમાં ફક્ત એ ગ્રાહકોને 500 રૂપિયા ભરવાના રહેશે અને એમાં 126 અને 135ની કલમમાં જે પણ એ લોકોને કોઈ પકડાયા કેસો હોય તેઓને પણ એનો લાભ મળવાનો છે। સદર માફી યોજનાનો લાભ આપણે 31/1/2019ની સ્થિતિએ કાયમી ધોરણે કપાય નીચે દર્શાવેલ કેટેગરીના ગ્રાહકો અથવા બિન ગ્રાહકો તથા નીચે દર્શાવેલ કેટેગરી ગ્રાહકો બિન ગ્રાહકો કે જેમને તારીખ 31/1/2019 સુધીમાં વીજ અધિનિયમ 2003ની કલમ સ્વરૂપે 126 કલમ 135 હેઠળ પ્રથમ વખત પુરવણી બિલ આપેલ હોય તેવા કાયમી ધોરણે કપાયત હંગામી ધોરણે કપાયત અને ચાલુ ગ્રાહકોને મળવાપાત્ર થશે।